આજે આપણે વિષય કલ્ષોરમાં એકમ છ બટક અને અથવા પણ હંસ શીખીશું. અગાઉના વિડીયોમાં તમે તેથી અને એટલે શબ્દો વાપરીને વાક્યો બનાવ્યા. હવે એના પછીના બીજા વાક્યો આપણે શીખીશું. વાંચો, બોલો, લખો. આ વાક્યો બનાવવા માટે આપણને એક ઉદાહરણ આપ્યું છે, તે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ, દવા કેમ લેવી પડે? તો એનો જવાબ લખીને આપણે તેથી એટલે એ બંને શબ્દો લખવાના છે પાછળ. જેમ કે તાવ આવ્યો છે, તેથી એટલે. આગળના પ્રશ્નમાં આપણે શું કરતા હતા કે દરેક પ્રશ્નમાં બે વાર જવાબ એટલે અને બીજી વાર તેથી ભૂલીને લખતા હતા, પરંતુ આમાં શું છે, તેથી એટલે એક જ વાક્યમાં લખી દેવાનું છે. પહેલું જોઈએ તો આપણે વધારે ખ્યાલ આવશે. પહેલું છે, બ્રશ શા માટે કરીએ છીએ? તો હવે એનો આપણે પહેલાં શું કરવો પડે, જવાબ લખવો પડે અને પછી પાછળ લખીશું એનું તેથી એટલે. તો એનો જવાબ શું આવશે, બ્રશ આપણે શા માટે કરીએ છીએ? દાંત સ્વચ્છ અને તંદુરસ્ત રહે તેથી એટલે. તેથી એટલે આપણે બ્રશ કરીએ છીએ. બીજું છે, ચોકલેટ કેમ ખરીદી? તો હવે એનો જવાબ શું આવશે, કોઈ પણ જવાબ લખી શકીએ આપણે. ચોકલેટ કેમ ખરીદી? કે જન્મદિવસ હતો તેથી એટલે થાય ને, ચોકલેટ ખરીદી. અશ્વિન શા માટે રડ્યો? તો હવે અશ્વિનનું રડવાનું કારણ આપણે કોઈ પણ લખી શકીએ, પડી જવાને કારણે, લપસી પડ્યો તેથી એટલે, એ પણ ચાલે. આપણે કોઈ પણ જવાબ લખી શકીએ. આ રીતે તમારે ચોથું અને પાંચમું કરવાનું છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે ખરું કરો, જો બરાબર ન લાગે તો નીચે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાંથી બીજો વિકલ્પ મૂકો. કૌંસમાં આપણે શબ્દો આપ્યા છે, કે અને તો પણ એટલે. આ શબ્દો આપણે યોગ્ય વાક્ય ન લાગે તો આનો ઉપયોગ કરીને આપણે વાક્ય ફરીથી બનાવવાનું છે. પહેલું વાક્ય જોઈએ. કોમલ અને કરીના વાટો કરે છે. વાક્ય વાંચતા બરાબર સમજાય છે ને આપણને, કે નથી સમજાતું? સમજાય છે કે કોમલ અને કરીના વાટો કરે છે, એટલે બરાબર સમજાય તો શું કરવાનું છે, આપણે ખરાની નિશાની કરવાની છે. તો આપણે ટીક કરીશું ખરાની નિશાની. બીજું જોઈએ, તને શું ભાવે, કેરી કે કેળા? હવે આ વાક્ય વાંચતા પણ તમને સમજાય છે કે નથી સમજાતું, કે તને શું ભાવે છે, કેરી કે કેળા? તો વાંચતા તો વાક્ય કેવું લાગે છે આપણને, બરાબર લાગે છે, લાગે છે ને બરાબર. તો આપણે શું કરીશું, ખરાની નિશાની કરીશું કે આપણે વાક્ય બરાબર સમજાય છે. ત્રીજું વાક્ય જોઈએ. કાલે સોમવાર છે અને મંગળવાર છે. પ્રશ્ન પૂછ્યો છે કે કાલે સોમવાર છે અને મંગળવાર છે. વાક્ય વાંચતા આપને કેવું લાગે છે, બરાબર લાગે છે કે બરાબર ન લાગે? બરાબર લાગતું નથી, કારણ કે પ્રશ્ન પૂછ્યું છે કે કાલે સોમવાર છે, પાછું લખ્યું છે અને મંગળવાર છે. સોમવાર અને મંગળવાર એકવાર બે દિવસે હોય છે? ના હોય. તો પ્રશ્ન પૂછેલો છે પાછો, તો શું જવાબ આવશે, કાલે સોમવાર છે અને કે મંગળવાર છે? સોમવાર છે કે મંગળવાર છે, બરાબર ને? તો આપણે કે શબ્દ વાપરીશું, બોક્સમાં લખીશું કે શબ્દ. કાલે સોમવાર છે કે મંગળવાર છે? હવે વાંકે કેવું લાગે છે વાંચતા, બરાબર લાગે છે ને? હવે જોઈએ
चौथो वाक्य जोईए, थैली में खूब भार हतो अने मैं उचकी लीधी। वाक्य वाँचता तमने बराबर लगे छे कि बराबर नहीं लगत? बराबर नहीं लगत, बराबर ने? कि थैली में खूब भार हतो अने मैं उचकी लीधी, ना बराबर नहीं। वाक्य शू आवशे? अने नी जगह आवशे एटले। थैली में खूब भार हतो एटले मैं उचकी लीधी। आ वाक्य आपने वाँचता बराबर लागे छे, एटले अने नी जगह आवशे एटले। पांचमू छे, तेणे छाल उतारी तो पण केरू खावानू शुरू कर्यु। वाक्य वाँचता ज केवु अटपटू लागे छे नहीं आपणने, कि तेणे छाल उतारी तो पण केरू खावानू शुरू कर्यु। आ वाक्य बराबर लागतु नथी। तो बराबर बनावा माटे आपणे कौंसमांथी कयो शब्द वापरीशुं? अने। तेणे छाल उतारी अने कीड़ू खावानू शुरू कर्यु, बराबर छे ने? ए प्रमाणे तमे छठ्ठू, सातमू, आठमू, नवमू अने दसमू कही शकशो ने? तो आ तमारे जाते करवानू छे। हवे पछीनो प्रश्न जोईए, जे जे शब्दों बराबर न लागे ते शब्दों छेकी नाखो। आ प्रश्न में एना अगाउना प्रश्न में आपणे शुं कर्युं कि बराबर न लागे ते शब्द आपणे काढीने કૌંસમાંનો શબ્દનો ઉપયોગ કરીને બીજું વાક્ય બનાવ્યું। તો હવે તો શું કરવાનું છે કે બરાબર ન લાગે તો આપણે એને છેકી નાખવાનું છે। આપણે ચારે ચાર શબ્દો સાથે આપી દીધા છે। કયા કયા ચાર શબ્દો? અને, કે, તેથી, પણ। આ શબ્દો જ છે બધા વાક્યોમાં। એમાંથી આપણે જે બરાબર અર્થ ન બેસે એ શબ્દો આપણે શું કરવાના છે? છેકી નાખવાના છે। એટલે એક જ સાચો જવાબ એમાં રહેશે, ત્રણ છેકવા પડશે આપણે। તો આપણે જોઈએ પહેલું વાક્ય। ઉદાહરણ આપણને આપ્યું છે, હું ઘરેથી મોડી નીકળી અને કે તેથી પણ નિશાળે સમયસર પહોંચી। તો શું આવશે? આપણે બધા શબ્દોનો ઉપયોગ કરીને વાંચી લઈએ તો વધારે ખ્યાલ આવશે। હું ઘરેથી મોડી નીકળી અને નિશાળે સમયસર સર પહોંચી ગઈ। બીજું જોઈએ, હું ઘરેથી મોડી નીકળી કે નિશાળે સમયસર પહોંચી। આ પણ બરાબર લાગતું નથી। હવે ત્રીજું વાપરીએ, હું ઘરેથી મોડી નીકળી તેથી નિશાળે સમયસર પહોંચી। આ યોગ્ય લાગે છે? નહીં। હવે ચોથું વાપરીએ, હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી। હવે તમને કયું બરાબર લાગે છે? પણ શબ્દ બરાબર લાગે છે। હું ઘરેથી મોડી નીકળી પણ નિશાળે સમયસર પહોંચી। તો પહેલાં ત્રણ આપણે શું કરવું પડશે? અને, કે, તેથી શબ્દોને છેકી નાખવું પડશે। હવે બનાવીએ પહેલું। તેણે આકાશમાં વિમાન જોયું, તે ખુશ થઈ ગયો। બે એક પછી એક બધા શબ્દો આપણે વાપરીને વાક્ય બનાવીએ અને તમારે નક્કી કરવાનું કે કયો શબ્દ બરાબર લાગે છે। તેણે આકાશમાં વિમાન જોયું અને તે ખુશ થઈ ગયો। આ એમ તો આપણે બરાબર લાગે છે, છતાં આપણે એની સાથે બીજું પણ જોઈએ। તેણે આકાશમાં વિમાન જોયું કે તે ખુશ થઈ ગયો। ત્રીજું જોઈએ, તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો। આ પણ બરાબર લાગે છે આપણને। તેણે આકાશમાં વિમાન જોયું પણ તે ખુશ થઈ ગયો। બોલો હવે આ ચારમાંથી તમને કયું યોગ્ય લાગે છે? તો હું કહું, તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો। હવે બીજું જોઈએ, હંસકન્યાએ તેને કહ્યું તે ખૂબ જ સુંદર દેખાય છે। હવે એના ઓપ્શન આપણે વાપરીને વાક્ય જોઈએ। હંસકન્યાએ તેને કહ્યું અને તે ખૂબ જ સુંદર દેખાય છે, કે
કેવું લાગે છે વાંગીએ? બરાબર નથી લાગતું. બીજું જોઈએ. હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે. આ વાક્ય આપણને બરાબર લાગે છે, છતાં આપણે બીજા બે ઓપ્શન પણ વાપરીને જોઈ લઈએ. હંસકન્યાએ તેને કહ્યું તેથી તે ખૂબ જ સુંદર દેખાય છે. આ તો બરાબર લાગતું જ નથી વાક્ય. એના પછીનું જોઈએ. હંસકન્યાએ તેને કહ્યું પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. બોલો હવે સાચું કયું લાગે છે તમને, અને છેકો કોને મારવાનો છે? તો હું કહું તમને, હંસકન્યાએ તેને કહ્યું કે તે ખૂબ જ સુંદર દેખાય છે, એટલે કે શબ્દ સાચો રહેશે. અને છેકવાના કયા શબ્દો રહેશે આપણે? અને તેથી પણ. સમજ પડે છે ને? આ રીતે તમારે બધા અને કે તેથી પણ શબ્દો વાપરીને વાક્ય બંધ બેસે છે, બરાબર લાગે છે એ જોવાનું, અને પછી નથી બરાબર લાગતો આ શબ્દો પર છેકો મારવાનો છે. આ રીતે તમે ત્રીજું અને ચોથું કરજો. હવે પછીના વિડીયોમાં આપણે સંવાદપૂર્ણ કરીશું.